નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાછલા વિડિયોની અંદર આપણે દશાંશ સંખ્યાઓની ચર્ચા કરી હતી કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય એને આપણે દશાંશમાં કઈ રીતે ફેરવવી એની આપણે ચર્ચા કરી. હવે આપણને કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપવામાં આવે તો આપણે એને દશાંશમાં ફેરવી શકીએ બરાબર સરળતાથી. હવે આપણે થોડી ચર્ચા કરીએ સ્થાન કિંમત અને વિસ્તરણ, એટલે કે સ્થાન કિંમતનું વિસ્તરણ કઈ રીતના થાય. તમે આગળ સંખ્યા પદ્ધતિની અંદર શીખી ગયા છો કે કોઈ પણ સંખ્યા તમને આપેલી હોય દરેક અંકની સ્થાન કિંમત તમને ખબર હોય છે. કઈ રીતના આપણે એક્ઝામ્પલ લઈએ, ધારો કે 123, અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે સંખ્યા લીધી છે 123. તો આની અંદર 3 ની સ્થાન કિંમત શું થાય તમે બધા જાણો છો, એકમ, 2 ની દશક અને 1 ની 100 બરાબર છે. હવે આનું આપણે વિસ્તરણ કરવું હોય તો કઈ રીતના કરીએ છીએ, તો કે એકમ વાળી સંખ્યા હોય એને કેટલા વડે ગુણીએ છીએ, 1 વડે, દશક વાળી સંખ્યાને 10 વડે, અને 100 સ્થાન કિંમત જેની 100 છે તેને આપણે 100 વડે ગુણીએ છીએ. તો હવે આપણે આનું વિસ્તરણ કરીએ. આ 1 છે એ કયા સ્થાન ઉપર છે, તો કે 100 ના સ્થાન ઉપર છે. તો 1 ને કેટલા વડે ગુણાશે, 100 વડે. પછી 2 છે એ દશકના સ્થાનમાં છે, તો 2 ને કેટલા વડે ગુણશું આપણે, 10 વડે. ત્યારબાદ 3 છે એ એકમના સ્થાને છે, તો એને આપણે કેટલા વડે ગુણશું, 1 વડે બરાબર છે. 1 ગુણ્યા 100 એટલે 100 પ્લસ 2 ગુણ્યા 10 એટલે 20 પ્લસ 3 બરાબર છે. આ સંખ્યાનું આપણે સ્થાન કિંમતના આધારે આ રીતે વિસ્તરણ કરી શકીએ બરાબર છે. આટલી વસ્તુ તમે જાણો છો બરાબર છે, આ તમારા માટે નવું નથી. પણ હવે આપણે જે વસ્તુ શીખવાની છે, ધારો કે કોઈ પણ સંખ્યા તમે લઈએ, અહીંયા તમે 123 લીધી બરાબર છે, એ કેવી સંખ્યા કહેવાય, તો આપણે હમણાં શરૂઆતમાં ચર્ચા જ્યારે આગલા પાછળ લેક્ચરમાં ચર્ચા કરી કે કોઈ પણ સંખ્યા છે 1 2 3 4 એની અંદર ક્યાંય પોઈન્ટ આવતો નથી, ક્યાંય એના છેદમાં કંઈ આવતું નથી, તો એવી સંખ્યા આપણે કેવી કહેવાય, પૂર્ણાંક સંખ્યા. તો આ કેવી સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા છે. હવે કોઈ પણ દશાંશ સંખ્યા હોય કે કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણે તો ચર્ચા કોને કરીએ છીએ, દશાંશ સંખ્યાની. તો કોઈ પણ પૂર્ણાંક સંખ્યાની અંદર ક્યાંય પોઈન્ટ ન હોય તો એનો પોઈન્ટ આવશે છેલ્લે. એટલે કે આ 123 કહેવાનો મતલબ 123 ને આપણે આ રીતના પણ લખી શકીએ, 123.0 ખ્યાલ આવ્યો બરાબર છે. છેલ્લે તમે શૂન્ય લગાડી દીધા. કોઈ પણ સંખ્યા તમે લો 456, તો 456 માં ક્યાંય પોઈન્ટ નથી, તો પોઈન્ટ ક્યાં હશે, છેલ્લે, 0.0 બરાબર છે. આ રીતે તમે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ લગાડી શકો છો બરાબર છે. હવે આપણે દશાંશ સંખ્યાની ચર્ચા કરી છે, ધારો કે તમને કોઈ દશાંશ સંખ્યા આપવામાં આવે, આમાં જ આપણે જોઈએ આ 123 છે એની બદલે તમને 12.3 આપવામાં આવ્યો, કેટલા, 12.3 બરાબર છે. હવે તો કોઈ પણ દશાંશ સંખ્યા છે એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા છે એને તમારે જોવાની, તો આ કઈ રીતના આવી છે, તો પેલા તો અહીંયા 12 છે, આ 12 છે એ આમાં પૂર્ણ કહેવાય બરાબર છે. એની આગળ જે 3 છે એ દશાંશ ઉપર છે ને, પોઈન્ટની આગળ છે એટલા માટે. તો આમાં તમારે સ્થાન કિંમત નક્કી કરવી હોય તો કઈ રીતના કરાય બરાબર, ખાસ ધ્યાન આપજો, બધી જ દશાંશ સંખ્યામાં આ રીતના સ્થાન કિંમત નક્કી થશે. તો આમાં જે 2 છે એ કયા સ્થાન ઉપર છે, તો કે 2 એકમના સ્થાન ઉપર છે, અને 1 છે એ દશકના સ્થાન ઉપર છે. હવે તમને સવાલ થાય કે આ 3 ક્યાં છે, 3 પોઈન્ટની કઈ બાજુ છે ભાઈ, પોઈન્ટની જમણી બાજુ, તો એને કયા સ્થાન ઉપર કહેવાય, દશાંશ સ્થાન ઉપર, એની સ્થાન કિંમત કઈ કહેવાય, દશાંશ. શું કહેશું આપણે એને, દશાંશ. એ જ રીતના કોઈ પણ સંખ્યા તમે લઈને ધારો કે 0.5 છે, તો એમાં 5 છે એ ક્યાં આવશે, દશાંશ ઉપર બરાબર છે. કોઈ પણ દશાંશ સંખ્યા મારી પાસે હશે, પોઈન્ટની જમણી બાજુની જે સંખ્યા છે એ દશાંશના સ્થાન કિંમતમાં હશે. આટલી વસ્તુ તમને ક્લિયર થઈ. હવે આપણે આનું વિસ્તરણ કરીએ, જે રીતના 123 નું વિસ્તરણ કર્યું હતું એ જ રીતના 12.3 નું કરીએ. તો એમાં 1 છે એ કયા સ્થાન ઉપર છે, કે ભાઈ દશકના સ્થાન ઉપર, કેટલા વડે ગુણવાના, 10 બરાબર છે. 2 છે એ એકમના સ્થાન ઉપર છે, એને કેટલા વડે ગુણવાના, 1 વડે, એકમના સ્થાનમાં હોય એટલે 1 વડે ગુણવામાં આવે છે બરાબર છે. હવે આવ્યા 3, 3 ક્યાં છે, તો ભાઈ એ તો દશાંશના સ્થાન ઉપર છે. હવે ભાઈ એને કેટલા વડે ગુણવા એ તો આપણને ખ્યાલ નથી બરાબર છે, તો એને કેટલા વડે ગુણવા, બરાબર, ખાસ ધ્યાન આપજો.
કે જે કોઈ પણ દશાંશના સ્થાનમાં હોય એને એટલે કે 3 3 ગુણ્યા જે કોઈ પણ સંખ્યા દશાંશના સ્થાનમાં હોય એને 1/10 વડે ગુણવામાં આવે છે. કેટલા વડે? 1/10 વડે ગુણવામાં આવે છે. બરાબર છે? થયા તે વસ્તુ ક્લિયર? બરાબર. હવે 1 × 10 એટલે કેટલા થશે? 10. 2 × 1 એટલે 2. 10. 3 × 1/10 એટલે આપણે કઈ રીતના લખી શકીએ? 3/10. થયા તે વસ્તુ ક્લિયર? આના ઉપરથી આપણે આ મેળવી શકીએ એ તમે જાણો છો. બરાબર. 10 + 2 એટલે કેટલા થશે? આપણે એકવાર મેળવીને ટ્રાય કરીએ એટલે તમને આઈડિયા આવે કે આ દશાંશ સંખ્યા છે એનું વિસ્તરણ થયું તો વિસ્તરણ ઉપરથી પાછી દશાંશ સંખ્યા કઈ રીતના મેળવી શકાય જે તમે આસાનીથી પૂર્ણાંક સંખ્યામાં કરી શકતા હતા. તો એવું જ સેમ દશાંશ સંખ્યામાં થાય. 10 ને 2 10 ને 2 12 + 3/10. હવે આ 12 છે એ પૂર્ણાંક સંખ્યા છે જ. બરાબર. એમાં કોઈ ડાઉટ નથી. હવે તમે જુઓ આ 12 ને એમ લખી નાખો 3/10. હવે યાદ કરો આપણે અપૂર્ણાંકને દશાંશમાં ફેરવ્યા કઈ રીતના ફેરવ્યા હતા? તો કે અપૂર્ણાંકને દશાંશમાં ફેરવવા માટે અંશમાં જે છે એને એમનો લખી નાખો. અંશમાં કોણ છે? 3. આપણે એમ લખી નાખ્યા. છેદમાં છેદમાં કેટલા છે? 10. છેદમાં 10 છે તો આપણે યાદ કરો કે છેદમાં જેટલા શૂન્ય હોય એટલા સ્ટેપ પોઈન્ટ આગળ થશે. બરાબર. અત્યારે આમાં પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે. જો આપણે હમણાં જોયું તો કે 123 છે તો એમાં ક્યાંય પોઈન્ટ ના હોય ક્યાં હોય? છેલ્લે હોય. તો એ રીતના 3 છે એમાં ક્યાંય પોઈન્ટ નથી તો ક્યાં હોય? છેલ્લે હોય. બધી વસ્તુમાં સેમ આવશે. હવે છેદમાં 10 છે તો પોઈન્ટ કેટલા સ્ટેપ આગળ થશે? 1 સ્ટેપ. એટલે કે આ પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા. આગળ કાંઈ નથી તો 0. તો શું થશે? 12 + 0.3. એને આપણે કઈ રીતના લખી શકીએ? 12.3. બરાબર છે. આનો તમે સરવાળો પણ કરી શકો. આ રીતના તમને ખ્યાલ ના આવે તો જોઈ લો. 12 ની પછી 12 ની પાછળ કાંઈ ના હોય તો કોઈ પછી શું આવે? 0. બરાબર છે. અને આ રીતે 0.3 સરવાળો કરવામાં હંમેશા પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ. 0 ને 3 3 પોઈન્ટ ની નીચે પોઈન્ટ, 2 ને 0 2 એટલે કાંઈ નથી. એટલે આવી ગયા 12.3 12.3 આવી ગયો ખ્યાલ? એટલે આ રીતના તમે દશાંશ સંખ્યાની પણ સ્થાન કિંમત મેળવી શકો. બરાબર છે. આ રીતના એનું વિસ્તરણ થાય. હવે કોઈ પણ દશાંશ સંખ્યા રચના આપવામાં આવે તમારે એનું વિસ્તરણ આ રીતના કરવાનું થાય. દશાંશ સંખ્યાને સ્થાન કિંમતમાં કઈ રીતના નિરૂપણ કરાય એ તમને હવે ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે થોડા ઉદાહરણ જોઈએ. અહીંયા કેટલીક તમને સંખ્યાઓ આવેલી છે એની તમારે દરેકે દરેક અંકની સ્થાન કિંમત લખવાની થાય. આવું તમારે આગળ સ્વાધ્યાયમાં દાખલા આવશે. બરાબર છે. કે તમને કોઈ પણ એક સંખ્યા આપી દેવામાં આવશે એ સંખ્યાની અંદર તમને કહેશે કે સ્થાન કિંમતના કોષ્ટકની અંદર દરેકને સ્થાન કિંમત લખો. તો આપણે કઈ રીતના લખી શકીએ? આપણે જોઈએ બે ત્રણ ઉદાહરણ. અહીંયા આપણને પહેલી સંખ્યા આપી છે 532.4. શું આપી છે? 532.4. તો એની આપણે સ્થાન કિંમત કઈ રીતના લખવાની? તો એમાં જોવાનું કે આમાં 2 છે એ કયા સ્થાન ઉપર છે. જો પોઈન્ટની આ બાજુની આશરે બધા એકમ દશક 100 હશે, પોઈન્ટની જમણી બાજુ હશે એ બધી દશાંશ હશે. એટલી વસ્તુ આપણે ક્લિયર હોવી જોઈએ કે પોઈન્ટની ડાબી બાજુની સંખ્યા છે એના જે અંક છે એ બધા જ પૂર્ણાંક એટલે કે એકમ દશક 100 એ રીતના એની ગણતરી આપણે થશે. અને પોઈન્ટની જમણી બાજુ જે હશે એ દશાંશ કહેવાશે. તો હવે આમાં 2 છે એ કયા સ્થાન ઉપર છે? આ બધું જ લઈએ આપણે એટલે આ એકમ એકમના સ્થાન ઉપર કોણ છે? 2. અને આપણે શું લખશું? 2. દશકના સ્થાન ઉપર 3. એ જ રીતના 100ના સ્થાન ઉપર 5. હવે વધ્યા કોણ? તો કે 4. 4 ક્યાં છે? દશાંશમાં. તો દશાંશમાં શું આવશે? દશાંશના ખાનામાં 4 આવશે. એ જ રીતના દરેક સંખ્યામાં 405.9. તો 5 છે એ ક્યાં છે? એકમના સ્થાન ઉપર. 0 છે એ દશકના સ્થાન ઉપર છે. અને 4 છે એ 100ના સ્થાન ઉપર છે. તો વૈધા 9 એ ક્યાં આવશે? દશાંશમાં. એટલે કે પોઈન્ટની જમણી બાજુ છે તો એ દશાંશ આવશે. બરાબર છે. હવે આમાં 942.4 તો એમાં 2 છે એ ક્યાં આવશે? 2 એકમ. 4 છે દશક. 9 છે એ 100.
અને 4 છે એટલે કે આ પોઈન્ટ પછીના જે 4 છે એ દશાંશમાં આવશે. હવે તમે લોકો પણ સરળતાથી આવું કરી શકો. કોઈ પણ તમને સંખ્યા આપવામાં આવે એ સંખ્યાને તમે દશાંશમાં એટલે કે એની સ્થાન કિંમતમાં તમે લખી શકો. આપણે મિત્રો બે વસ્તુ શીખા, અપૂર્ણાંકને દશાંશમાં કઈ રીતના ફેરવવાના અને કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય દશાંશ સંખ્યા તો એને સ્થાન કિંમતના કોષ્ટકમાં કઈ રીતના દર્શાવવાની. તો એના ઉપરથી ને તમારે થોડું હોમવર્ક કરવાનું છે કે તમને અહીંયા જે દાખલા બે રકમ આપેલી છે કે એકમાં છે નીચેના અપૂર્ણાંકને દશાંશમાં ફેરવીને કાઢીએ 3 છે બરાબર છે એને તમારે દશાંશમાં ફેરવવાના છે અને નીચેની સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવે એટલે કે આપણે જે રીતના હમણાં આગળ જોયું કે એકમ દશક સો અને દશાંશ એ રીતના તમે આને સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવી શકો. આપણે જે હમણાં થોડી વાર પહેલા ચર્ચા કરી એ જ મુજબ એમાંથી તમારે જોઈ લેવાનું બરાબર છે શીખી લેવાનું. ત્યારબાદ તમારી રીતના તમારે આ જે 4 સંખ્યાઓ આપી છે એને તમારે સ્થાન કિંમતના કોષ્ટકમાં દર્શાવવાની. અપૂર્ણાંક દશાંશમાં ફેરવતા પણ તમે શીખી ગયા છો બરાબર છે. તો એ રીતના તમારે આજે 3 આપણી છે રકમ એને તમારે દશાંશમાં ફેરવવાની.